જેમાં તમારે શરીરના કુદરતી આવેગોને રોકવા હોય છે જે શરીર કરતા મનમાં વધુ ચાલી રહ્યા હોય છે એટલે વીર રક્ષા કહેવું એ સાચો શબ્દ નથી જ્યારે આપણે બ્રહ્મચર્ય કહીએ છીએ તેનો અર્થ એ છે કે તમે તમારી ઊર્જાઓને એવી રીતે ગોઠવવા માટે કામ કરી રહ્યા છો કે તમારો આનંદ તમારો પ્રેમ બધું જ જેની તમને જરૂર છે તે તમારી અંદર જ છે જીવનમાં આ જાણવાનો તમારી પાસે પૂરતો અનુભવ છે કે વ્યક્તિ કેટલી પણ પ્રિય હોય પણ ચોવીસ કલાક માટે તે ભરોસાપાત્ર નથી હોતી ખરું ને હા હા કે ના તમારા બધા પાસે આ જાણવાનો જીવનમાં પૂરતો અનુભવ છે ખરું ને ગમે તેટલા પ્રિય અને અદભુત તેઓ હોય દુનિયામાં કોઈ પણ ચોવીસ કલાક માટે તમારો પ્રેમ અને આનંદ જાળવવા માટે ભરોસાપાત્ર નથી ખરું ને શું તમે સમજી ગયા છો કે હજી પણ તમે આશા રાખી રહ્યા છો તો આ તે સમજણના આધારે કહી શકાય કેમ કે જો ખરેખર કોઈ જીવનના ઉચ્ચ પરિમાણોને જાણવા માંગે છે તો એક વસ્તુ જે જરૂરી છે તે છે તમારી અંદર શાંતિ અને આનંદની ભાવનાનું સતત ઉપસ્થિત હોવું જો એમ નહીં હોય તો તમે કોઈને કોઈ વસ્તુનો પીછો કરશો જો તમે સતત શાંતિ અને આનંદ નહીં અનુભવતા હો તો ખુશ રહેવાના પ્રયાસમાં વિવશતામાં કોઈ પ્રવૃત્તિ કરશો તો બ્રહ્મચારી એવી વ્યક્તિ છે જે એવી રીતે એની ઉર્જાઓની ગોઠવણ કરવાનો પ્રયત્ન કરી રહી છે કે પોતાની જાતે શાંતિપૂર્ણ અને ખુશ રહી શકે તે તેના માટે કોઈની ઉપર આધાર નહીં રાખે શું બધા બ્રહ્મચારીઓ ત્યાં સુધી પહોંચી ગયા છે મુદ્દો તે નથી તેઓ એ દિશામાં કામ કરી રહ્યા છે એમને સહકારની જરૂર છે તેઓ પોતાના માટે તેવું કરી શકે એવા વાતાવરણની જરૂર છે એમણે હાથમાં લીધેલું કામ નાનું નથી જો એકવાર માણસનો માર્ગ આ રીતે બની ગયો કે તેની શાંતિ તેનો પ્રેમ તેનો આનંદ કોઈની ઉપર નિર્ભર ન હોય તો તેની પાસે અન્ય પરિમાણ સુધી છલાંગ મારવા માટે જરૂરી પૃષ્ઠભૂમિ આવી જાય છે જો તેવું ન થાય તો એ સ્વાભાવિક રીતે વિવશતાવાળી પ્રવૃત્તિઓમાં ફસાઈ જશે તો બ્રહ્મચર્ય એક સ્તર પર પ્રાથમિક રીતે વિવશ વ્યક્તિથી સચેતન વ્યક્તિ તરફ જવું તે છે તમે કદાચ તમારી વિવશતાને દરેક પ્રકારના રોમાંસથી ચારે બાજુથી સજાવી લો પણ શું તમે જોઈ શકો છો કે એ વિવશતાવાળું વર્તન છે હા એ સચેતન વર્તન નથી કદાચ તમારી સાથે આખી દુનિયા હોય તેનાથી કોઈ ફરક નથી પડતો એ વિવશતાવાળું વર્તન છે તમે એ વિશે કવિતા લખો કંઈક સારું લખો ખૂબ સારી વાર્તાઓ લખો એના પર પિક્ચર બનાવો પણ મૂળભૂત રીતે એ વ્યવસ્થાથી થયેલું વર્તન છે જેને તમે સુંદર કપડાં પહેરાવવાની કોશિશ કરી રહ્યા છો જેથી તમને વાસ્તવિકતાનો સામનો કરવો ન પડે હું તમારા જીવનમાંથી કાઢી લેવાનો પ્રયત્ન નથી કરી રહ્યો ઠીક છે એકવાર જો કોઈ વ્યક્તિ સમજી લે કે જો હું વ્યવસ્થાથી થતી પ્રવૃત્તિમાં રહીશ તો મારે જ્યાં જવું છે ત્યાં નહીં જઈ શકું એમ જ છે ને હા જો કોઈ વિવસ્થાથી તેનું જીવન જીવતું હોય તો તેનો કોઈ લક્ષ્ય પામવાનો કે અમુક સ્તર સુધી પહોંચવાનો સવાલ જ પેદા નથી થતો વિવસ્થા એટલે ગુલામીની ખૂબ ઊંડી ભાવના ખરું ને તો જે કોઈ એ સમજી જાય એ સ્વાભાવિક રીતે જાગૃત થવા જંકશે તો આ સમજણના આધારે અમે કહીએ છીએ કે જો તમારે આ યાત્રા કરવી હોય તો તમારી વિવશતા છોડીને તમારા જીવનના દરેક પાસામાં જાગૃતતા લાવવી જોઈએ તે બ્રહ્મચર્ય છે વીર્ય રક્ષા એ કદરૂપો શબ્દ છે કેમ કે જરૂરી સમજણ વગર કે સાધના વગર કે ઉર્જા વગર બસ તમે તમારી જાતને રોકી રાખવાનો પ્રયત્ન કરો છો તેના લીધે તમને સહન કરવું પડશે જો તમારી ઊર્જા એવી રીતે ગોઠવાયેલી હોય કે હંમેશા તમે અદ્ભુત અનુભવતા હોવ ખરેખર અદ્ભુત આ વસ્તુઓ માટે તમને કોઈના આધારની જરૂર ના હોય હે ને ઓહ પણ હું તો હમણાં એવો નથી શું કરું જેમ મેં કહ્યું આ વસ્તુઓ ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી તમે એના માટે થોડા પ્રયત્નો ન કરો વિવશતાવાળું જીવન જીવવા કોઈને બહુ પ્રયત્ન નથી કરવો પડતો તમે જીવનને તેની રીતે તમને દોરવવા દઈ શકો છો હું જાણું છું કે આજકાલની નવી ફિલોસોફી છે કે તેને વહેવા દો મને નથી ખબર કે લોકો શેને વહેવા દેશે છે જુઓ જીવનનો એક ભાગ બનવું સપાટી પર જીવનની પ્રક્રિયા સાથે સંકળાયેલા રહેવું એ એક વસ્તુ છે તેનું પરમ ઊંડાણ એ બીજી વસ્તુ છે પ્રકૃતિ બે અલગ અલગ સ્તર પર છે પ્રકૃતિનું એક પાસું આત્મ બચાવ અને પ્રજનન છે જેના સિવાય તે બીજું કંઈ જાણતું નથી આ પ્રકૃતિની સપાટી છે તમારી પોતાની પ્રકૃતિ જો તમે જુઓ જો તમે આ શરીરની પ્રકૃતિ જુઓ તે ફક્ત આત્મ બચાવ અને પ્રજનન જ જાણે છે એને બીજું કંઈ ખબર નથી જો તમે તમારી ભૌતિક પ્રકૃતિથી જીવો તો સ્વાભાવિક રીતે તમે આ બધું જ કરશો જીવિત રહેવું અને પ્રજનન ખાવું સૂવું સંતાન પેદા કરવા અને મરી જવું જો તમે શરીરના માર્ગે જશો તો આ જ બધું થશે પણ એ જ સમયે તમારી અંદર બીજી એક પ્રકૃતિ છે જેને વિસ્તરવાની ઝંખના છે જો તમે એને આખું અસ્તિત્વ આપી દેશો તો તે આરોગીને પણ તે હજી ભૂખ્યું રહેશે હા તે તમારી પાસે છે કે નહીં જો તમે તેને સમગ્ર અસ્તિત્વ આપશો એ બધું ગળી જશે પછી પણ હજી વધુ માટે ભૂખ્યું હશે તો તમારી અંદર પ્રકૃતિનું બીજું પરિમાણ છે જે અસીમિત રીતે વિસ્તૃત થવા માંગે છે તમે કયા પરિમાણને ધ્યાન આપો છો તે તમે કોણ છો તેના પર આધાર રાખે છે જો તમે ભૌતિક પ્રકૃતિ પર ધ્યાન આપો છો તો તમે બસ એ જ જાણી શકશો જો તમે આંતરિક પ્રકૃતિ પર ધ્યાન આપશો જેને અસીમિત રીતે વિસ્તૃત થવું છે તો જીવન અલગ છે તેથી જો તમે ધ્યાન આપ્યું હોય કે જો તમે જોયું હોય તો આંતરિક પ્રકૃતિના માર્ગો ભૌતિક પ્રકૃતિના માર્ગોથી તદ્દન પરે છે તો સ્વાભાવિક રીતે તમે જીવનમાં એવી પરિસ્થિતિ સર્જવાનું પસંદ કરશો જે એના માટે અનુકૂળ હોય આ સમજણમાંથી બ્રહ્મચર્ય કે સંન્યાસ આધ્યાત્મિક પ્રક્રિયાનો એક ભાગ બન્યો છે સ્પિરિચ્યુઅલ પ્રોસેસ વીર્યરક્ષા માત્ર ભૂતકાળના યોગીઓનું અનુકરણ કરવાનો એક પશ્ચિમી વિચાર છે આ બધી વસ્તુઓ લોકો દ્વારા ગમે તેમ લઈ લેવાય છે જો તમને ખબર ના હોય તો છ આઠ વર્ષ પહેલા પણ ભારતીય યોગીઓએ સમગ્ર યુરોપ અને અરેબિયામાં પ્રવાસ કર્યો હતો તેમણે ઘણી બધી વસ્તુઓ સ્થાપિત કરી હતી જ્યારે ફિનિશિયન્સ અરેબિયામાં વસ્તુઓ બનાવી રહ્યા હતા પોતાનું સામ્રાજ્ય સ્થાપી રહ્યા હતા ત્યારે પણ ભારતીય સ્થાપત્યકારો ભારતીય શિલ્પકારો ભારતીય હાથીઓ અને ભારતીય યોગીઓ ત્યાં ગયા હતા લગભગ પાંચ છ હજાર વર્ષો પહેલાં જો હાથીઓ મજૂરો શિલ્પકારો આર્કિટેક્ટ્સ અને યોગીઓની ટુકડી ત્યાં હોય તો તે સંગત પહેલાથી જ ઘણી લાંબી રહી હશે હે ને એ દિવસોમાં એકદમ અચાનક એક ટુકડી ત્યાં પહોંચી જાય એવું બને નહીં તેથી તેઓ જ્યાં પણ ગયા તેમણે તેમની જીવનશૈલીનું મહત્વ શું છે તે અંગે થોડી જાગૃતતા ઊભી કરી તો લોકોએ આને જરૂરી સમજણ વિના ગમે તેમ અપનાવ્યું આવી રીતે વીર્ય રક્ષા અન્ય સંસ્કૃતિઓનો એક ભાગ બની ગયો એ લોકોએ જે ખૂબ ઊંડી સમજણથી આવ્યું છે એનો ફક્ત ઉપરછલો ભાગ અપનાવી લીધો તેવું બધે થયા કરે છે યોગને જ જુઓ હાલમાં યોગ એટલે માત્ર તમારા શરીરને મરડવું તે બસ તેનો ઉપલો ભાગ છે